तो हवामान विभाग द्वारा શિયાળામાં 3 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને આણંદની કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને મહત્વની સલાહ આપી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. આ આગાહી અંગે અભ્યાસ કરી ખેડૂતોને કયા પ્રકારની તકેદારી રાખવી તે અંગે માર્ગદર્શન પણ અપાયું છે. આ વરસાદના કારણે શાકભાજી જેવા પાકમાં જીવાત થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો તકેદારીના ભાગરૂપે હાલ પાકમાં પિયત ન કરવાની સલાહ પણ અપાઈ છે. રવિ પાકોની વાત કરીએ, જે નવું વાવેતર કરેલું છે પાકોમાં, એમાં ખાસ આની આડઅસર જોવા નહીં મળે, પણ જે આગોતરા વાવેતર કરેલા છે ચણા છે કે બીજા ઘઉં પાકોમાં, એના ઉગાવા ઉપર અને અમુક પાણી ભરાવાના કારણે રોગજન્ય જીવાત આપણે રોગનો પણ ઉપદ્રવ થઈ શકે છે. ખાસ કરીને 2-3 દિવસ પિયત આપવાનું મોકૂફ રાખવું જોઈએ, અને જેમ વાતાવરણ સુધરે એ પ્રમાણે જો રોગનું પ્રમાણ જોવા મળે તો આપણે ભલામણ મુજબની દવાનો છંટકાવ કરી શકાય. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અયોધ્યાની મુલાકાત લેશે. સીએમ શ્રી રામના દર્શન બાદ હનુમાનગઢીમાં પણ દર્શન કરશે. વિદેશ પ્રવાસે જતા પહેલા સીએમ શ્રી રામના આશીર્વાદ મેળવશે. વિદેશ પ્રવાસની સફળતા માટે નિજ મંદિરમાં પ્રાર્થના પણ કરશે. તો વિદેશ પ્રવાસ પહેલા ખાસ તેઓ ભગવાનના આશીર્વાદ લેવા માટે જઈ રહ્યા છે. મહત્વનું છે કે તેઓ વિદેશના પ્રવાસે જવાના છે તે પહેલા અયોધ્યાની તેમની આ મુલાકાત ખાસ બની રહેશે. પ્રવાસની સફળતા અંગે પણ તેઓ આશીર્વાદ લેશે. તો અયોધ્યા સીએમ જઈ રહ્યા છે પ્રવાસ પહેલા રામલલ્લાના દર્શન કરવા માટે. તો સીએમ હનુમાનગઢીમાં પણ દર્શન કરશે. પ્રણવ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. પ્રણવ, વિદેશ પ્રવાસ પહેલા ખાસ મંદિરમાં પ્રાર્થના કરવા માટે, રામલલ્લાના દર્શન કરવા માટે સીએમ જઈ રહ્યા છે, શું અપડેટ્સ? અલુગના ચોક્કસે માનસિકાએ જે રીતે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના અનેક ઉચ્ચ અધિકારીઓ જાપાન અને સિંગાપુરના પ્રવાસે જઈ રહ્યા છે વાયબ્રન્ટ સમિટને લઈને, તેની પહેલા તેઓ અયોધ્યા ખાતે જે રામલલ્લાનું મંદિર બનવા જઈ રહ્યું છે અને જાન્યુઆરીમાં જેનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનું છે અને સમગ્ર દેશ માટે એક આસ્થાનું કેન્દ્ર છે અયોધ્યા. અયોધ્યાની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચવાના છે. સાથે જ ત્યાં તેઓ મુલાકાત લેશે, રામ મંદિરના નિર્માણ જે થઈ રહ્યું છે તેની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ ત્યાં આરતી પૂજા કરવાના છે. ત્યારબાદ તેની પહેલા જે હનુમાનગઢી, એ કહેવાય છે કે અયોધ્યામાં કોઈ પણ વ્યક્તિ જયારે મંદિરના દર્શન કરવા જાય છે રામ મંદિરના, તેની પહેલા તેઓએ હનુમાનગઢીના દર્શન કરવા જરૂરી છે. એને લઈને જ તેઓ હનુમાનગઢી, જે હનુમાન દાદાનું મંદિર છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અનેક વખત જઈ ચૂક્યા છે, તે મંદિર ઉપર જશે, ત્યાં પણ પૂજા અર્ચના કરશે. ત્યારબાદ તેઓ રામલલ્લાના જે મુખ્ય જે સ્થાન છે રામ મંદિર, ત્યાં તેઓ જશે, ત્યાં દર્શન, ત્યારબાદ તેઓ મુંબઈ જશે અને મુંબઈથી તેઓ વિદેશ પ્રવાસ માટે પોતાની જે શરૂઆત છે તે ત્યાં કરવાના છે. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં મતદાનનું આયોજન કરાયું છે, ત્યારે ગુજરાતના બોર્ડર પરના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. રાજસ્થાન હજારો લોકો મતદાન કરવા વતનમાં પહોંચ્યા. રાજસ્થાનમાં 199 વિધાનસભા બેઠક માટે મતદાન યોજાયું. ગુજરાતની બોર્ડર પાસેના ગામડાઓમાં ચૂંટણીનો જંગ શરૂ થયો છે. સરહદ પરના ડુંગરપુર જિલ્લાની 4 બેઠકો માટે સવારથી મતદાન થઈ રહ્યું છે. તો આ મુદ્દે હાર્દિક લાઈવ જોડાયા છે મતદાન મથકથી, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. હાર્દિક, જે પ્રકારથી મતદાન મથકની બહાર અત્યારે ઉપસ્થિત છો, શું અપડેટ છે, કઈ વ્યવસ્થા છે જે કરવામાં આવી છે, કેવો માહોલ? લોભના ચોક્કસથી, જે પ્રકારે ગુજરાતના પાડોશી જિલ્લા રાજસ્થાનમાં આજે મતદાન છે, 199 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ચૂક્યું. સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ડુંગરપુર ખાતે ઊભી હાજર છે. જે ડુંગરપુર જિલ્લાની 4 બેઠકો છે ત્યાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. દ્રશ્યો બતાવી દઈશ કે આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં જે મતદારો છે તે અહીં પહોંચી રહ્યા છે. ખાસ કરીને ડુંગરપુર વિધાનસભા બેઠક ઉપર 2,63,000 જેટલા મતદારો છે. તેવા સંજોગોમાં 199 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે, કારણ કે વહેલી સવારથી જે મતદારો અહીં આવી રહ્યા છે તે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરે, પોતાનો જે મતાધિકાર છે, લોકશાહીના જે પર્વ છે તેમાં પોતાની જે લોકશાહીની જે જવાબદારી છે તે નિભાવે તેવી સંપૂર્ણ તૈયારી ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ચૂંટણી પંચ દ્વારા આ તૈયારી કરી અને ખાસ કરીને લોકના ગુજરાતમાં રહેતા હજારો રાજસ્થાની પરિવારો અહીં મતદાન માટે પહોંચ્યા છે. એ ખૂબ સારી બાબત છે, કારણ કે લોકશાહીનું જે પર્વ છે તેની ઉજવણી અહીં કરવામાં આવી રહી છે અને અમે જ્યાં ઊભા છે ત્યાં વિસ્તારમાં
चार बैठक आवेली छे डूंगरपुर जिल्लानी, कुल 10 लाख उपरांत मतदारों मतदान करवाना छे। अने वहेली सवारथी अमे जे दृश्यो जोई रह्या छे कि जेमां महिलाओं में भारे उत्साह छे, नाना बाळकों साथे पहोंची रही छे, युवा मतदारों अहीं जोवा मळी रह्या छे खास करीने, अने जे युवानों में उत्साह छे चोक्कसथी लोकशाही माटे खूब सारा दृश्यो छे। अने चोक्कसथी एक महिला मारे जे युवा मतदार छे, कैसा लग रहा है आप युवा मतदार है, कैसे फीलिंग? अच्छा हाँ। आज लोकशाही का पर्व है, आप मतदान करने वाले हैं, पहली बार करने वाले, पहले किया है? पहली बार हाँ। अभी उत्साह है हमें मतदान करने का। જોઈ શકો છો કે યુવા મતદાર છે, પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે, અને ખૂબ સારી બાબત છે કે યુવાનોમાં જે પ્રકારે આ લોકશાહીનો પર્વની ઉજવણી કરવાનો જે થનગનાટ છે તે જોવા મળી રહ્યો છે। અને અમે જ્યાં ઉભા છીએ તે રતનપુર મતદાન મથક છે, તમને દ્રશ્યો અંદર બતાવીશ કે ચૂંટણી પંચ દ્વારા જે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કે જે અહીં લોકો આવે છે તેમને લાઇનમાં ન ઉભા રહેવું પડે, અને શાંતિપૂર્ણ માહોલમાં 5 થી 10 મિનિટમાં તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને અહીંથી રવાના થાય, નીકળી જાય તેવી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। વૃદ્ધો હોય, બાળક, જે યુવા મતદારો હોય, એ યુવાનો ખાસ કરીને તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે લોભના તેઓ પ્રયાસ ચૂંટણી વિભાગ કરી રહ્યો છે અને સારામાં સારું મતદાન થાય, કારણ કે જે વિસ્તાર છે રાજસ્થાનનો સૌથી મોટો વિસ્તાર છે, મોટી જવાબદારી ચૂંટણી વિભાગની છે, તેવા સંજોગોમાં જે ડુંગરપુર જિલ્લો છે, ડુંગરપુર જિલ્લાની જે 10 લાખ ઉપરાંત જિલ્લાની 4 બેઠકો ઉપર હાલ જે મતદાન થઈ રહ્યું છે તે હાલ શાંતિપૂર્ણ માહોલમાં જોવા મળી રહ્યું છે। લુબના જી બિલકુલ, હાર્દિક આભાર આ સમગ્ર માહિતી બદલ। તો રાજસ્થાનના હજારો લોકો મતદાન કરવા માટે પહોંચ્યા છે, શાંતિપૂર્ણ રીતે મતદાન હાલ થઈ રહ્યું છે। તો રાજસ્થાનમાં યોજાનારી ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં હજારોની સંખ્યામાં લોકો રોજગારી મેળવવા આવેલા છે, ત્યારે રાજસ્થાનની ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લોકો રાજસ્થાન પહોંચ્યા। આ તમામ લોકો માટે ઊંઝા માર્કેટયાર્ડથી લક્ઝરી બસો ઉપડી હતી। अभी राजस्थान में जो इलेक्शन चल रहा है, मतदान करना सबकी पवित्र फर्ज है, तो सब लोग उसके लिए बहुत उत्साहित हैं और यहाँ से करीबन बहुत बड़ी मात्रा में यहाँ से लोग राजस्थान में इलेक्शन के लिए जाने वाले हैं। 2023 का विधानसभा चुनाव है, गुड़ा मलानी में वोट देने के लिए जा रहे हैं और यहाँ से ऊंचा से करीबन 50,500 वोट है, सब जा रहे हैं। 100% वोटिंग होगी अब की बार और अच्छी माहौल है। अब गुड़ामालानी विधानसभा क्षेत्र में कल इलेक्शन है 25 तारीख। कितने लोग यहाँ रुके और जाने वाले हैं? अब 4-5 बसें तो हमारे साथ में निकले, बाकी लोग अपने स्तर पे कल से 2-3 दिन पहले व्यस्त करके निकल गए थे और बाकी लोग ये बसे वो अपने स्तर पे गाड़ियां लेके आ रहे। तो ब्रेक पहला नजर करीशू Top 3 News पर। રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદના એંધાણ વચ્ચે એલર્ટ, વેપારીઓ અને ખેડૂતોને સાવચેત રહેવા અપાઈ સૂચના। મોરબીમાં યુવકને માર મારવા મુદ્દે આક્રોશ, રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિત 6 સામે ફરિયાદ। ગિરનાર લીલી પરિક્રમાનો આજે બીજો દિવસ, પરિક્રમા રૂટ પર જોવા મળ્યો ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ।